નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જે તમે સતત કમેન્ટ કરી રહ્યા હતા તમે ઘણો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સર અમારે નવથી બાર ધોરણની નવ દસ અગિયાર બાર સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સ પ્રવાહની બ્લૂ પ્રિન્ટ ક્યારે આવશે કયું માળખું હશે કયા પાઠમાંથી કેટલા ગુણોનું પૂછાશે બરાબર તો એ આતુરતાનો તમારો અંત આવી રહ્યો છે કારણ કે એમનું માળખું છે આપણે મુકાઈ ગયું છે આપણી પાસે આવી ગયું છે અને જે તે ધોરણ નવને અગિયારને પચાસ ગુણના પેપર છે ધોરણ દસને એંશી ગુણના પેપર છે ધોરણ બારને સો ગુણના પેપર છે તો એમાંથી કયા પાઠમાંથી કેટલા ગુણભારનું પૂછવાનું છે કયા પ્રકારનું પૂછવાનું છે કયા વિષયની અંદર કારણ કે વિષય પ્રમાણે છે માળખું બદલાતું રહેતું હોય છે તો મિત્રો આ તમામ પ્રકારની માળખાની પીડીએફ છે એ આપણે પાસે છે જે નીચે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંકમાંથી એ મેળવી શકશો અને એને અનુરૂપ તૈયારી કરી શકશો અને આપણે આજે ધોરણ નવ વિજ્ઞાન વિષયનું આખું માળખું જોવાના છીએ પણ મારે તમને ખાસ એ કહેવાનું છે ધીમે ધીમે આપણે બધા વિષયનું જોઈ લઈશું ચેનલમાં મિત્રો જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લેકનને પ્રેસ કરી દેજો કારણ કે આપણી ચેનલમાંથી તમને ધોરણ એકથી બારના તમામ વિષયોના મોટા ભાગના વિડીયો બની ચૂક્યા છે જે તમને રિવિઝન કરવામાં પાકું કરવામાં યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહેશે તેમજ બીજું મારે તમને ખાસ તો એ કહેવાનું છે કે નીચે એપ્લિકેશનમાંથી તમે આ પેપર સ્ટાઇલ તમે મેળવી લેશો પછી આપણે ધીમે ધીમે આ બધી પેપર પેપરસ્ટાઈલની વિગતવાર સમજીશું અને હા આપણે આને અનુરૂપ પેપરોના પણ સોલ્યુશન કરેલા છે તો એ પેપરો જે છે મોડલ પેપર આપણે બનાવ્યા છે તો એ બી તમને ડિસ્ક્રિપ્શનમાંથી એનું સોલ્યુશન મળી જશે મિન્સ કેની પીડીએફ મળી જશે તેમજ પ્લેલિસ્ટમાં જઈને તમે વધુ વધુ રિવિઝન કરી શકશો તો ચાલો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષય વિશે સમજી લઈએ પહેલાં એટલે આપણે આખો ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતનું આખું માળખું હોય છે એક ધોરણમાંથી એક વિષય ખાસ સમજીએ તો વધારે ખ્યાલ આવી જાય પ્રથમ સત્રાંત પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સમય બે કલાક કારણ કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપર કાઢવાનું છે એટલે એણે માળખું આપવું ખાસ જરૂરી હોય છે તો લઈએ મિત્રો કુલ ગુણ પચાસ ગુણનું છે વિજ્ઞાન વિષયનું પેપર છે એ તો એમાંથી વિભાગ એ લઈએ તો વિભાગ એ છે હેતુલક્ષી પ્રશ્નો કે જે દસ થી વીસ શબ્દોની મર્યાદામાં તમારે લખવાનો હોય છે તો એવું પ્રશ્ન આવશે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન નંબર હશે એકથી દસ એટલે કે દસ પ્રશ્નો હશે દરેકના એક ગુણ એટલે કુલ ગુણ હશે દસ મિત્રો આ એકથી દસ પ્રશ્નો લખવા ફરજિયાત છે કારણ કે દરેક પ્રશ્નોનો એક ગુણ હોય છે અથવામાં કોઈ હોતો નથી આ પ્રશ્નો ક્યાંથી પૂછાય કેવી રીતે પૂછાય તો આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ પૂછાય જો ભાઈ કેવા કેવા પ્રશ્ન એવું નથી જરૂર કે એમસીક્યુ ખાલી જગ્યાને ખરા ખોટા જ પૂછાય એમસીક્યુ પૂછાય ખરા ખોટા પૂછાય ખાલી જગ્યા બી પૂછાય વ્યાખ્યા પણ પૂછાય સૂત્ર છે એકમ છે અતિ ટૂંકા જવાબ છે એક બે શબ્દમાં કે એક બે વાક્યમાં જવાબ છે પૂરું નામ છે શોધ કોણે કરી શોધક જેમ કે કોષની શોધમાં આપણે આવશે ઘણા બધા આકૃતિના ભાગ ઓળખવાના આપેલ શબ્દ પૈકી અસંગત અલગ પડતો શબ્દ વાક્યોક્રમમાં ગોઠવો આલેખ આધારિત પ્રશ્નો ચિત્ર ઓળખો વિધાન કારણ ચકાસતા પ્રશ્નો પૂર્ણ કરો જોડકા જોડો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય ખાલી એક પ્રકારના નહીં ટૂંકું ટૂંકું કોઈ બી પૂછાય શકે બરાબર અને આ તો બધું સિલેબસ બાયનું ગણાય એટલે કે આ બધું આપણે ચોપડીમાંથી બનાવવા પડે આવા પ્રશ્નો કોઈ પણ પ્રકારના પ્રશ્નો બે કે ત્રણ જ હોવા જોઈએ એટલે કે બે ભાગમાં એક એમસીક્યુને એક ખાલી જગ્યાએ એમ કરીને બે પાંચ પાંચ પૂછીને દસ ગુણ પૂરા નહીં કરે બરાબર ત્રણ ચાર પેટર્નના પ્રશ્નો એમાં આવશે વિભાગ બેની અંદર જોવા જઈએ તો ટૂંકા પ્રશ્નો ચાલીસથી પચાસ શબ્દોની મર્યાદામાં લખવાના છે તો એની સૂચના શું હશે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર હશે અગિયારથી અઢાર એટલે કે આઠ પ્રશ્નો હશે દરેકના બે ગુણ એટલે આઠ દુ સોળ ગુણ થાય તો આમાં તમને ત્રણ પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપશે એટલે દાખલા તરીકે અગિયાર નંબરમાં ફરજિયાત બારના અથવામાં બાર હોય તેર હોય ચૌદ ફરજિયાત હોય સોરી ચૌદના અથવામાં ચૌદ લઈ લઈએ આપણે હાલો પંદર ફરજિયાત સોળ ફરજિયાત સત્તરના અથવા સત્તર લઈ લઈએ અને અઢાર તો આવી રીતે તમને પૂછશે એવું નહીં પૂછે કે અગિયારમાંથી કોઈ પણ આઠ લખો બરાબર પછી તમને આ બંને આવડતા હોય તો બેના માર્ક્સ ન મળે એકના જ મળે અને આ બંને ન આવડતા હોય તો આમાં માર્ક્સ ન મળે ખ્યાલ આવે છે ને એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે વિભાગ સી ટૂંકા પ્રશ્નો સાઠથી એંસી શબ્દોની મર્યાદામાં લખવાના એમાં નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પ્રશ્ન નંબર ઓગણીસથી બાવીસ એવા ચાર પ્રશ્નો છે દરેકના ત્રણ ગુણ એટલે બાર ગુણ થઈ જશે એક જ પ્રશ્નમાં આંતરિક વિકલ્પ મળશે એટલે કે ઓગણીસ વીસના અથવામાં વીસ ધારી લઈએ આપણે એકવીસ અને બાવીસ તો આવી રીતે થાય બરાબર પાંચમાંથી ચાર લખો એવું ન પૂછે પછી નો આવડતો હોય બનને જાય વિભાગ ડી સવિસ્તાર પ્રશ્નો નેવુંથી એકસો વીસ શબ્દોની મર્યાદામાં લખો તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો ત્રેવીસથી પચીસ નંબરના પ્રશ્નો ત્રણ પ્રશ્નો દરેકના ચાર ગુણ છે એમાં કોઈ પણ એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ છે ત્રેવીસ ચોવીસ પચીસના અથવામાં પચીસ બી હોઈ શકે ચોવીસના અથવા ચોવીસ હોઈ શકે ત્રેવીસના અથવામાં ત્રેવીસ હોઈ શકે કોઈ બી હોઈ શકે ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષણ ઓગસ્ટ બે હજાર ઓગણીસ મુજબ મિત્રો પ્રશ્નતા પ્રકાર પ્રમાણે ગુણભાર એટલે કે આપણે જોઈએ હેતુલક્ષી પ્રશ્નો છે એની સંખ્યા દસ છે એક એક ગુણ એટલે દસ ગુણ ત્યાર પછી ટૂંકા પ્રશ્નો એટલે કે બે ગુણના વિભાગ બી આઠ પ્રશ્નો અને બબે ગુણ તો સોળ ટૂંક જવાબી પ્રશ્નો ચાર પ્રશ્નો ત્રણ ગુણના એટલે બાર લાંબા પ્રશ્નો ચાર ગુણના ત્રણ એટલે બાર એટલે આમ પચીસ પ્રશ્નો થશે અને પચાસ ગુણ થશે પણ કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાય એ આપણે જોઈએ તો પ્રકરણ એક બરાબર પ્રકરણ એકમાંથી કેટલા ગુણનું પૂછાશે સાત ગુણ અને ચૌદ માં ભી સાત ગુણનું પૂછાશે એટલે પચાસ ગુણનું થશે એટલે બધામાંથી સાત સાત ગુણનું અને બીજા ચેપ્ટરમાંથી માત્ર આઠ ગુણનું બરાબર હવે પ્રશ્ન એ થશે કે હજી પાછો નવો પરિરૂપ આપશે જો હું તમને કહી દઉં કારણ કે સપ્ટેમ્બર માસમાંથી નવમું ચેપ્ટર છે એ લોકોએ હાલમાં હટાવી લીધું છે બરાબર એને એવી સૂચના કરી છે પરિપત્રમાં કે નવમું ચેપ્ટર રદ કરવું એટલે નવમું ચેપ્ટર પરીક્ષામાં પૂછવું નહીં એટલે નવમું ચેપ્ટર નહીં પૂછાય એટલે આ બધાનો ગુણભાર એક એક પાછો હજી વધી જશે બરાબર તો આપણી પાસે આટલી માહિતી છે તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી માહિતી આવે તો તમારા સુધી ઝડપથી પહોંચાડી શકાય બરાબર તો ખાસ કરીને પ્લેલિસ્ટમાં જઈને તમે વધુને વધુ પેપર જોજો એટલે સોલ્યુશન થાય કારણ કે આ લોકોના માળખા છે એ પ્રમાણે કોઈ દેહાયેલા નથી લગભગ મારા ખ્યાલથી કારણ કે તમને મેં અહીંયા ભૂલ બતાવી દીધી જો નવમો પાઠ એ લોકોએ કાઢ નાખ્યો છતાંય આપણે હાથ ગુણમાં કહી દીધો છે બરાબર એટલે સાત ગુણ ડાયવર્ટ જ કરવા પડશે બરાબર એટલે આપણે આપણી રીતે તમામ પ્રશ્નો પ્લેલિસ્ટમાં જઈને જોવા મળવાના તૈયારી શરૂ કરી દેવાની બરાબર તો આંડો રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત